કેન્દ્ર સરકાર દ્વારા પાસ કરાયેલા કૃષિ બિલના વિરોધમાં દિલ્હી સિંધુ બોર્ડર પર ખેડૂત આંદોલનનો આજે 28મો દિવસ છે. ત્યારે આજે જિલ્લા મથક પાલનપુર ખાતે કોંગ્રેસ દ્વારા કૃષિ બિલના વિરોધમાં પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં કૃષિ બિલના કાયદાના વિરોધમાં ધરણા કર્યા હતા, તેમજ ખેડૂત આંદોલનમાં મૃત્યુ પામનાર 22 ખેડૂતોને 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ મુદ્દે અમારો આજે જેમ આપને કીધું શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ આ 22 ખેડૂતોના પાછળ છે, એમને પુષ્પ અર્પણ કરીશું, એમની આત્માને શાંતિ મળે એવું પ્રભુને પ્રાર્થના કરીશું. આવતીકાલે દરેક તાલુકા અને જિલ્લા પંચાયતની સીટ મુજબ દરેક ગ્રામ કક્ષાએ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ પણ થવાનો છે. એના પછી ગામે ગામ જઈ અમે ખેડૂત સંમેલન નાના નાના બોલાવી અને ખેડૂતોને સહી ઝુંબેશ પણ કરવાના છીએ. સાથોસાથ અમારા પ્રદેશ કિસાન સેલના પ્રમુખ પાલભાઈ આંબળિયા અને દરેક જિલ્લા સ્તરેથી અમે ખેડૂતોને જાગૃત કરીને એમને દિલ્હી ખાતે આંદોલનમાં જોડાવવા માંગીએ છીએ. વાસ્તુકલાના દેવતા ભગવાન વિશ્વકર્મા જયંતિ મહાસુદ તેરસના દિવસે આવે છે. વિશ્વકર્મા જયંતિ નિમિત્તે ભગવાન વિશ્વકર્માની શોભાયાત્રા નીકળે છે અને વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. જો કે વિશ્વકર્મા જયંતિના દિવસે જાહેર રજન ન હોય વિશ્વકર્મા સમાજની ઉજવણીમાં સહભાગી બની શકતો નથી, જેથી પાલનપુર ખાતે પંચાલ યુવા સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં વિશ્વકર્મા જયંતિએ રજા જાહેર કરવાની માંગ કરાઈ હતી. પંચાલ યુવા સંગઠન ગુજરાત પ્રદેશના માર્ગદર્શન હેઠળ પંચાલ યુવા સંગઠન બનાસકાંઠા જિલ્લાના તમામ કાર્યકર્તાઓ અને હોદ્દેદારો આજે કલેક્ટર સાહેબને તારીખ 22/12/2020 રોજ આવેદનપત્ર આપવામાં આવેલ છે. આ આવેદનપત્રમાં વિશ્વકર્મા જયંતિની રજા સરકાર જાહેર કરે અને રાજ્ય સરકારને નમ્ર વિનંતી છે કે આ જાહેર તાત્કાલિકમાં જાહેર કરે. વિશ્વકર્મા દાદાના વંશજો જેવા કે મિસ્ત્રી, સુથાર, લુહાર સમાજ જે સરકારી નોકરી અને નાના મોટા ઉદ્યોગો સાથે સંકળાયેલા છે, એમને રજા ન હોવાથી પૂજા અર્ચના કરી શકતા નથી અને વર્ષોથી તાલુકામાં અને બધા જિલ્લાઓમાં વરઘોડો અને હવન રાખવામાં આવે છે, તેથી તે પૂજા અર્ચના કરી શકે તેના માટે આજે આવેદનપત્ર આપવા માટે આવેલા હતા. કલેક્ટર શ્રી દ્વારા આગળ રાજ્ય સરકારમાં માંગણી થાય કે વિશ્વકર્મા જયંતિની રજા જાહેર રજા તરીકે જાહેર થાય તેવી નમ્ર વિનંતી છે. વિશ્વકર્મા જયંતિએ જાહેર રજા ન હોય મિસ્ત્રી, પંચાલ, લુહાર, કડિયા અને સોમપુરા સહિતનો વિશ્વકર્મા સમાજ ઉજવણી કરી શકતો ન હોય ગુજરાતમાં વિશ્વકર્મા જયંતિની રજા જાહેર કરવાની માંગ કરાઈ છે.